ઉરી બાદ સૌથી મોટો આતંકી હુમલો થતા જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ભારે લાગણી જેવી સ્થિતિ છે. ત્યારે પુલવામા થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં 40થી વધુ જવાન શહીદ થતા ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. ઉરી બાદ સૌથી મોટો આતંકી હુમલો થતા જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ભારે લાગણી જેવી સ્થિતિ છે. ત્યારે પુલવામા થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલામાં 40થી વધુ જવાન શહીદ થતા ભારતવાસી શોકમાં ગરકાવ છે. હુમલાની એવી અસર પડી છે કે ભારતમાં એક શહેર એવું નહીં હોય કે જ્યાં આતંકીઓ સામે લોકોએ વિરોધ દર્શાવ્યો ન હોય. ત્યારે બધી જ રાજકીય પાર્ટીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે અમદાવાદના ગોમતીપુર વિસ્તારના સુખરામનગર ખાતે ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં ડોક્ટર મનીષ દુબે, અજયસિંહ ઠાકોર, વિજય દુબે સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. બેનર, પ્લેકાર્ડ સાથે પાકિસ્તાન હાય હાય અને આતંકવાદ ખતમ કરોના નારા લગાવ્યા હતા અને કાળી પટ્ટી બાંધી કેન્ડલ માર્ચ યોજી વિરોધ કર્યો હતો. ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા શહીદોને ન્યાય આપવા માટે ઉગ્ર માંગ કરી હતી. हम एक प्रदर्शन कर रहे हैं अपने शहीदों के नाम, अपने देश के नाम, और इस प्रदर्शन के द्वारा हम जो पुलवामा में जो ये बहुत ही दर्दनाक घटना हुई है उसमें शहीद हुए वीर सपूतों को हमारी तरफ से श्रद्धांजलि दे रहे हैं. और ये जो घटना हुई ये बहुत ही कायरतापूर्ण घटना हुई है. और इस कार्यक्रम के जरिए श्रद्धांजलि के साथ साथ हम भारत सरकार से अनुरोध कर रहे हैं कि वो हमारी भावनाओं को समझे और भविष्य में इस तरह की घटना दोबारा ना हो, इसके लिए जो भी उचित कदम हो वो सरकार उठाए, ऐसी इस मंच से हमारी भारत सरकार से विनती है. जयेश प्रजापति साथे अनेस गुजरात न्यूज अहमदाबाद.